હવે હું ગોંડલ નગરપાલિકાના દંડક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરીશ કે વક્તવ્ય રજૂ કરે. પેલા પીચ તૈયાર કર ભાઈ, તું આમ રે. પીચ તૈયાર કરવી પડે કે ન કરવી પડે? બેટિંગ કરવું હોય તો આ બધું હરકું કર ભાઈ. ક્યાં ગયો? થઈ ગયો. હલો, છક્કા કે ફોર? સિક્સ. પાકું. પેલા એક સરસ, જલ્દી જલ્દી બોલવાનું, બહુ ટાઈમ નથી. ભારત માતાને જય બોલાવી જોઈશે તો બધી વાત થઈ છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણા યુવા નેતા એવા આપણા સન્માનની ગણેશભાઈ, મંચ ઉપરના સૌ મહાનુભાવો અને ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ અને ખાસ કરીને યુવાન મિત્રો, ગઈકાલે કોંગ્રેસીઓ આવ્યા હતા, અહીં આવ્યા હતા, માંડવી ચોકમાં સભા કરી હતી, તીતી ઘોડો આવ્યો હતો, ડમડમની વાત કરી હતી, ગણેશભાઈ વિશે બોલ્યો હતો, બાપુ વિશે બોલ્યો હતો. જવાબ દેવો છે? 100%. દેવાનો છે ને? તો પહેલા સાંભળો, પહેલા વિકાસની વાત સાંભળવી પડે, પહેલા વિકાસની વાત સાંભળવી પડે, પછી તીતી ઘોડાની વાત કરીએ આપણે. કાલે ફિલ્મમાં જે રીતે એપિસોડ આવે છે, હવે બાહુબલી 1 પછી આવે બાહુબલી 2, આજે બાહુબલી 2 ચાલુ કરવાનું છે, પણ એના પહેલા ગોંડલની જે વાસ્તવિકતા છે એ વક્તવ્ય રજૂ કરે ગણેશભાઈ. તાળીઓથી બજાવજો, જોરદાર તાળીઓથી. આજની આપણી આ જાહેર સભામાં ઉપસ્થિત સૌ વડીલો, સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ યુવાન ભાઈઓ, ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ગોંડલનો વિકાસ થયો છે, આપ સૌએ ખૂબ સારી રીતે જોયો છે ને એને માણ્યો છે. અને લગભગ સૌરાષ્ટ્રની અંદર આપણું જે શહેર છે, આપણા શહેરનો જે વિકાસ છે એ લગભગ એ કોઈ નાના મોટા તાલુકામાં નહીં હોય. તો આજે આપ સૌને વચન આપું છું કે ભાઈ જે તાકાતથી ભૂતકાળમાં વિકાસ થયો છે એથી ડબલ તાકાતથી ભવિષ્યમાં ગોંડલ શહેરનો વિકાસ થવાનો છે એની આપ સૌને જાહેરની અંદર ખાતરી આપું છું. બીજું કે ભાઈ વિકાસની વાત તો અહીંથી બધા વડીલોને આગેવાનો કરવાના છે, પણ હાલની જે પરિસ્થિતિ છે એના વિશેની વાત કરું તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ રીબડાનો મદારી એટલે કે ભાઈ અનિરુદ્ધ જે રીતે વલખા મારે છે, ફાફા મારે છે અને આમ ઓલી ગાંડી દડી ગાંડી નો થઈ ઠેકડે ચડ્યો એ રીતે જે ઠેકડે ચડ્યો છે તો એને બધે ઓળખે છે એમ. એનું શું કામ છે લોકોએ જોયેલું છે એમ કે ભાઈ લોકડાઉનનો માહોલ હોય તો ક્યાંક ને ક્યાંક વેપારીઓને ધમકાવી, સીલ તોડાવી, તમાકુ કાઢવી, બીડીયું વેચવી એના જ વાડીમાં જુગાર રમાડવો, હવાલા કબાલા કબજા ખંડણીથી માંડીને આ બધું કામ એનું છે. જ્યારે અમારી વાત કરી તો કાયમી માટે ગોંડલ શહેરને તાલુકાએ એનું શાસન એ જોયું છે ને અમારું શાસન એ જોયું છે કે ભાઈ જે રીતે કામો થાય છે એમ. પણ એને અહીંથી જાહેરની અંદર એમ ભાઈ ચેલેન્જ મારું છું કે ભાઈ આ તો 2022 હાલે છે એમ, પણ 98ની સાલમાં જે એનો દબદબો હતો ને તે દી મારા બાપુજી એના બાપુજીને ઠેઠ ઘરે મૂકી આવ્યા હતા. એટલે આ તો 2022 હાલે છે, હજી અહીંથી ચેલેન્જ મારીને કહું છું કે ભાઈ ક્યાંય પણ 1 તારીખે મતદાનના દિવસે કોઈને પણ હેરાન કરવાની વાત હોય કે કોકને કોક, મને ખ્યાલ છે કારણ કે એ અત્યારે મુસ્લિમ સમાજમાંથી માંડી બધાય નાના નાના સમાજોને એ રીતે ટાર્ગેટ કરે છે કે ભાઈ પૈસાથી ખરીદી લેશું તો આપણે વેચાણિયા માલ છીએ. બીજું કે ભાઈ એનું નક્કી નથી એમ કે ભાઈ ઈ કોંગ્રેસનો ખેસ પહેરીને આટા મારે છે, એનો છોકરો ભાજપના ખેસ પહેરીને આટા મારે છે, હવે ઘરમાં હંપ નથી ગોંડલ તાલુકાનું શું ધ્યાન રાખશે?
અને એને કઈ જરાય મનમાં હવા હોય કે કઈ પણ એને પાવર હોય કે આમ કરી નાખી કે આમ કરી નાખી તો એ કઈ ન થાય, થતા હોય ન્યાત થાય, એને જે રીતે આવવું હોય એ રીતે પહેલી તારીખે આવી જવાની છૂટ છે, પૂરી તાકાતથી એને જવાબ આપવાના છે, વ્યવસ્થિત એને રમાડવાનો છે, ક્યાંય પણ આડોડાઈ કરે ક્યાંય પણ કાર્ય કરતા અમે આંગળી આંગળી જોઈશું, એટલે વધારે વિશેષ કઈ નથી કેતો, પણ આપ સૌને એટલી વિનંતી કરું છું કે ભાઈ પહેલી તારીખે મતદાનનો દિવસ છે તો મતદાનના દિવસે આપણે ક્યાંય પણ કચાશ નથી રાખવાની, પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યા છે ને આપણે જેને સાંભળવા માટે આતુરતા પૂર્વકની રાહ જોઈ રહ્યા છીએ, તેના આપણા ગોંડલના બેઠેલા તમામ તરફથી હું જયરાજભાઈને વિનંતી કરું છું કે મન મૂકીને વરસજો, આપતું અમને નહીં ફાવે, મન મૂકીને વરસજો, આપતું અમને નહીં ફાવે, અમે તો હેલીના માણસો છીએ, માવઠું અમને નહીં ફાવે. જો કે મારી નજર પડે ત્યાં સુધી આ બાજુ પનો ટૂંકો એટલે માથે ચડ્યો, ભાઈ મને ગોંડલ વાસી એના પાછળ છે, એ બધાને ભાઈ મારે નમસ્તે. આ ચોક તો આમ તો જાહેર ચોક છે, આમાં જેના મનના જેવા વિચાર એ રજૂ કરવાનો લોકશાહીમાં બધાને અધિકાર હોય છે. સૌ સૌની રીતે આ ચોકમાં આની પહેલા ભલે બધા જે કઈ કરી ગયા હોય એની યાર મને કાંઈ વાંધો નથી, પણ આજે મારા માટે એક આનંદની વાત એવી છે કે રીબડા વાળો મારો બેટો અનિરુદ્ધ અત્યાર સુધી પાર્ટીનો સેવક છું, 50 વર્ષથી અમે પાર્ટીની સેવા કરી છે, પાયડ કાઢો છો, વેલામ વેલો ભાજપનો ખેસ ઉતા ખોટો ખેસ ઉતારીને કોંગ્રેસનો પહેરે અને સોનામાં સુગંધ ભળે એની હું ઇંતજારી કરું છું. જાશે કોંગ્રેસમાં ઈ પહેલા તો ભાઈ શ્રી યતીશનો જવાબ આપી દઉં કે તમે જયરાજસિંહને કોક પૂછજો કે લોકસભામાં તમારી બાજુમાં અનિરુદ્ધસિંહ બેઠા હતા, હા બેઠા હતા. હું કહું છું દિલ્હીથી એક બાપુજીનો ફોન આવ્યો હતો, સાંભળજો ભાઈ, કે ઓલ ઓવર ઇન્ડિયાના ગુંડાને એક મિનિટ ભાઈ આખા ભારત દેશના ગુંડાને સરકાર તરફથી એક આહવાન હતું કે તમારી બે પાખું તમે સંકેલી લ્યો, ફટફડાટ બંધ કરો, ભાજપના કામે લાગી જાઓ, એટલે ટીફા હતું એટલે કામે લાગી ગયા હતા, સમજી ગયા ભાઈ, મારે કઈ ત્યારે હતું નહીં તો ભીના કારણે લાગી ગયા હતા. આ પેલી ચોખવટ કરી લો, એટલે તમારે કોઈને કહેવાની વાત હોય, વિડીયો કોલિંગ રેકોર્ડ કરવાની વાત હોય તો કરી લેજો, હતા પણ અમારા કોઈના કારણે નહોતા, સેના કારણે હતા એની બીજી વાર ચોખવટ કરું. એક બાપુજીનો ફોન આવી ગયો હતો દિલ્હીથી, કાડી અવળીના થતા નહીં એટલા માટે. આ ગોંડલની જો વાત કરું તો આવું કાંઈ ગોંડલમાં ન બને, હતા ભાઈ હાવ આમ પાણી તમે જોવો તો સ્થિર પીડ્યું હોય પણ એમાં ધબ કરતો એવો પાણો પડે ને, અને મને ધબાધબ અમથી અમથી ધબા ધબી હો, પછી ઉંદરની ઓલા બાવાની ચોખવટ હવે જૂની થઈ ગઈ નથી કરતો, એ ઉંદર હતા ને આ બધા હતા. પછી મોટા ઉંદરે જે સમાધાન કર્યું ને કાની સામે નો પડાય, એ ઉંદરને ખાઈ જવા વાળો હું હતો, એનું નામ મહીપતસિંહ છે, મહીપત, એ મીંદડો હું હતો 1998માં, ઓળખો છો ને મને બધા, એ હું પોતે. થોડીક એની વાત કરી લો પછી વિકાસ તાલી પાડવા પૂરતી થોડીક જ વાત થશે, પછી આપણે વિકાસની વાત કરવી છે, પણ મારે એને જવાબ દેવો મારી ફરજમાં આવે છે. મને ખબર નહીં, લગભગ જીતુ આચાર્ય મને દિવાળીના આસપાસ અથવા તો બેસતા વર્ષના પર્વ નિમિત્તે મને એક છાપું લગભગ દિવ્ય ભાસ્કર હતું, એની અંદર મેં વાંચ્યું એક એના ઘરના કોઈક છોકરાનો ફોટો હતો. મારા
દાદા દાદા જ લગભગ બોલ્યો હોય છે, કારણ બાપ તો ક્યાંય થાય એમ છે નહીં. મારા દાદા ધારાસભ્ય હતા ને, અધૂરા કાર્ય હું પૂરા કરીશ, હું ફલાણું કરીશ, હું ઢીકડું કરીશ, હું લોકડું કરીશ, આખું પાનું મેં મારી રીતે ઉપર ઉપર બધું વાંચ્યું. પછી એમાંથી જે કરવાનું બાકી એના દાદાનું હતું ને, એની એને શરૂઆત કરી. શુભ શરૂઆત. હવે મારે ચીઠી કાઢવી પડશે. ઘણા કામ કર્યા છે એટલે એમ યાદ રહી એમ નથી. આવો સમય ગયો આપણને ખબર છે ને, એમાં મહારાજીને ધંધો કરી લીધો. બોલો, ત્યારે આપણને ભાવના એવી થાય કે ભાઈ હું ફતેભાઈને ઉપયોગી થાવ, હું ફલાણાભાઈને ઉપયોગી થાવ, મનસુખભાઈને એમ થાય કે હું જયરાજભાઈને ઉપયોગી થાવ. ત્યારે મારા દીકરાએ કટ મારી લીધી. જો એક કટ મારી છે આ દાદાના અધૂરા કાર્ય, હવે હું સ્વમુખે ચાલુ કરું છું. અધ્યાય પહેલો, ગેલેક્સી ટ્રેડર્સ. ક્યાં આવ્યું ગેલેક્સી ટ્રેડર્સ ભાઈ? ગુંદાણા રોડ ઉપરનું ગેલેક્સી ટ્રેડર્સ. આખે આખી સિગરેટનો ખટારો મારો દીકરો અનિરુદ્ધ લઈ ગયો અને બેફામ કાળા બજાર કર્યા. બોલો, સાચી વાત છે? હજી કામ પૂરું નથી થતું ભાઈ. ખાતરા બ્રધર્સ, ખાતરા બ્રધર્સ ગામમાં કોઈ છે? ત્યાંથી આ મેલું તમાકુ બમાકુ બધું ઠોકી ગયો, એનાય કાળા બજાર કર્યા. હજી અધૂરું છે. હર ગોવિંદભાઈ માવજીભાઈ આવ્યું અહીંયા જ, અને એના તો સીસી ફૂટેજ મારી પાસે છે. હજી પૂરું નથી થતું ભાઈ. અદાપાન છે કોઈ ભાઈ? નાની બજારમાં આખો ખટારો, હજી એને પૂરા કરવા છે. બોલો, અધૂરા કામ. એમાં વચ્ચે થોડુંક રેઢું પણ હતું દાદાના. તમને ખબર હોય તો ગુંદાળા રોડ ઉપર પાટિયા લઈ ગયા એક દુકાનોમાં, ખબર છે તમને? એનો મેઇન હીરો કોણ હતું? એ અનિરુદ્ધ હતો. એના દાદાએ એટલે એના બાપાએ એને સલાહ દીધી, બેટા કોઈ દિવસ શરીરમાંથી પરસેવો નહીં કાઢવાનો, ક્યારેય નહીં કાઢવાનો, ખોટું થઈ જાય, લૂંટી લેવાનું. જૂના માણસો બધા ઓળખતા હશે, જૂનો ધંધો લૂંટનો જ હતો. મારી વાત સાચી? હવે બીજું પાનું વિકાસનું, વચ્ચે થોડું ખબર પછી કરશું એમ બજારો. બોલો, ઉંદરનો જે હું દાખલો દેતો હતો ને ભાઈ, કે હવે મને મજા આવી. એમાં જે મોટા મોટો ઉંદર હતો ને, એનું નામ અનિરુદ્ધ રીબડા હતું. સૌથી ખરલમાં પેલી ચાંચ એની ડૂબી હતી, અને એને એટલો બધો અફીણનો નશો ચડી ગયો. એટલે નાના ઉંદરને એવું થયું કે આ ઉંદર અનિરુદ્ધ આપણો બોસ છે, એને જો આ નશો ચડી ગયો હોય તો હવે આપણી આડે કોઈ આવી જ ન વગે. અને અનિરુદ્ધ જો મીંદડાને ચેલેન્જ મારતો હોય, અનિરુદ્ધ એટલે ઉંદડો સમજો પાછા, હા આ વેશભૂષા છે, તો હવે આપણને કોઈ મુસીબત ન આવે એવું એ બધાનું માનવું હતું. એટલે એની વાત, નાના નાના ઉંદરડા બધા ચાલુ થઈ ગયા. બીજા કોઈ ઉંદરના મારે નામ લેવા નથી, કારણ કે એને તમે ઓળખતા નથી એટલે નામ નથી લેવા. પછી સીધે સીધી ચેલેન્જ મારી કે મીંદડા ક્યાં ગયા? અમે ઉંદર અમે કોઈને મૂકી નહીં, મીંદડાને તો પૃથ્વી ઉપર નાશ કરી નાખી. એ મોટા મોટો ઉંદર અનિરુદ્ધ હતો. પછી વાત લાંબી મારે નથી કરવી. પછી એને બધાએ કીધું, ભાઈ તમે રહેવા દો, તમારા બાપુજી ઓલા મોટા ઉંદર નહીં. તો કે હા, મારા પૂર્વજ ખરા. તો કે આ મીંદડો એને જમી ગયો છે ભાઈ, અને તમે અમને ઠેકે ચડાવી દીધા. પછી સમાધાનકારી વલણમાં એ કે તો હવે જવાય ક્યાં? તો કે હવે આપણને એકેય પાર્ટી હંગરી એમ નથી, હવે જરાક આપણે કોંગ્રેસમાં કંઈક સલામું મારો અને જો વારો આવી જાય
તો આપણે એમાં કરી જવું છે. બાકી હવે આપણને કોઈ સંગ્રેમ નથી. આપણે ભાજપમાં તો ક્યારેય હતા જ નહીં, નાટક જ કર્યા છે. એટલે હવે લગભગ કોંગ્રેસના દરમાં સ્વાહા એવું લાગે છે. એવો કદાચ નહીં કરે, હોશિયાર છે. હા, કરી કરી કરી, પણ જાય તો એને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત, ભાઈ અતિશ ગુંડાગીરીની કરે છે ગોંડલમાં. આ ચોકમાં લગભગ જાજે ભાગે એનું ભાષણ એવું જોયું છે, ગુંડાગીરી બહુ છે, ગુંડાગીરી બહુ છે. એના પિતાશ્રી આ જ મુદ્દે મારી સામે ચૂંટણી લડ્યા હતા. આ બધા તાજના સાક્ષી છે. એમાં જાજા મોટી ઉંમરના મારા વડીલો, અહીંથી એના પિતાશ્રી એવું બોલ્યા છે. એટલે આમ તો મારા અહોભાગ્ય કહેવાય. અનિરુદ્ધના પિતાશ્રી સામે લડવાની તક મને મળી. ભાઈ શ્રી યતીશના પિતાશ્રી સામે મને બે બે પેઢી સામે લડવાની, છતાંય મીંદડો એમ નમ. એટલે મને મારી જાત ઉપર આમ મજા આવે છે. મગર મીંદડો બહુ કે ગુંડાગીરી છે. માર્કેટની યાર્ડમાં તો કે તમે એની વાત જ જવા દીધું. ત્યાં તો માર્કેટ યાર્ડમાં કોઈની સલામત જ નથી. આડે થોડી કે ધોકા ઉડે છે. આવું આ ગામની વસ્તીમાંથી લગભગ 1.5 લાખની વસ્તીમાંથી યતીશ દેસાઈ એક જ એવું માને છે કે ગોંડલમાં ગુંડાગીરી થાય છે, બાકી લગભગ કોઈ નથી માનતું. તમે કોઈ માનો છો યાર્ડમાં ગુંડાગીરી થાય છે? હવે આમાં ઘણી વાર કે જયરાસિંહ આમ કરે છે, માર્કેટ યાર્ડમાં ધોકો લે છે, ફલાણું લે છે. એટલે ભાઈ હું આ 25 વર્ષમાં ક્યાંય એવું ભાષણ મેં કર્યું છે કે હું રામ મંદિરનો પૂજારી છું, મને પૂજા કરતા બહુ હારી આવડે, આવું હું કે બોલ્યો છું? પ્રકાશભાઈ કઈ બોલ્યો હોય તો કાઢો. ક્યાંય બોલ્યો છું? તો હવે માર્કેટ યાર્ડમાં મારા દીકરા ખેડૂતોને હેરાન કરવા આવે, હું પ્રશ્ન પૂછું છું, હેરાન કરવા આવે. દાખલા તરીકે તમે ખેડૂત છો, તમારી આડો વેકરી વાળો બળુ એની મેટાડોર ઘાલી દઈએ અને મને ફોન આવે કે ભાઈ આ વેકરી વાળો બળુ અહીં આમ કરે છે, તું ધૂપેલીઓ ને આવું લાકડી લે. નહીં તમે કયો, હું નહીં મારે આવવું જોઈએ. એટલે મારે આ કરવાનું છે, આ ધૂપ દેવાનો. હું જે કરું છું એ હું આ ચોકમાં 25 વર્ષથી મારું ચાલુ જ રહેવાનું છે. તમારે ધોકા હોય તો ધોકા ઉજો જાઓ, મારે માર્કેટ ઢેઢું મૂકી દેવાનું. મિત્રો, માર્કેટ એન્ડ યાર્ડ 2 કલાક બંધ હોય ને તો આપણા ગામમાં સુમસામ થઈ જાય છે. આપણા ગોંડલ ગામનું હૃદય માર્કેટ એન્ડ યાર્ડ છે, અને ત્યાં મારા જેવો પગીપણું કરે છે ને એ મારી ફરજનો એક ભાગ છે. એ હું કરીશ જ. એ વસ્તુ એવી છે, એ ગોંડલનું હાર્ટ છે, એને ધબકતું રાખવું છે. અને જો ત્યાં કાંઈ આંચ આવે ને તો એ ગોંડલ વિસ્તારને આંચ આવે, મારે આંચ આવવા નથી દેવી. એટલે ભાઈ ચાલુ રાખવું, પરમિશન આપી દો. તમે તો જનતા જનાર્દન છો, તો આવું આ લાઇસન્સ જ આપી દો ભાઈ. બરાબર છે ભાઈ? હવે તાલીઓ પાડવાની વાતો આપણે બહુ કરી. હવે મને નથી લાગતું કે આટલી બધી પબ્લિક હોય ને આપણે ગોંડલના વિકાસની વાત ન કરી. બાબુ ભાઈ આજે ભાઈ ટૂંકીને 2 કલાકમાં સામાન્ય રીતે માણસ નાહી ધોઈ ફ્રેશ થઈને બ્રશ કરીને શિરામણ પાણી કરીને નવરો નથી થતો. બોલો, નિતક્રમમાં તમારો 2 કલાકનો ટાઈમ જાય. હું કાર્યાલય આવ્યો ત્યારે 10:30 હું કાર્યાલય આવ્યો ફતાભાઈ, ત્યારે બાબુભાઈની બધા ફોન કરતા હતા અને 2 વાગે મેં ઓછામાં ઓછા 2000 બાઇક જોયા. વિચારતો કરો ભાઈ, તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમે મોટા દેખાય છે ને ભાઈ, હું જ્યારે જ્યારે જનતા સામે જાઉં ને ત્યારે નિખાલસ થઈને અને નિષ્ઠાથી કહું છું કે અમે મોટા દેખાય છે ને તો તમારા ખભે બેઠા છીએ એટલે મોટા દેખાય છે. હું જાહેરમાં કહું છું, આજે પણ હું વાતને સ્વીકારું છું. 50માં રહો એ ભાઈ આપઘાત. હવે બાપા આપણા વડીલ છે, મૂકો ને હવે બાપા. બાપા જે ગયા હતા ને એનો આપઘાત જ છે. મિત્રો, હું તમારી યારે સંવાદ એવો કરીશ કે આપણા ગામમાં રોડ અને રસ્તા જે થયા એનાથી તમે બધા ખુશ છો?
સૌની યોજના હેઠળ વેરી તળાવ ઓવરફ્લો છેલ્લા 4 વર્ષથી થાય છે અને એમાં હવે પાઇપલાઇનથી પાણી આવશે. ગોંડલને ક્યારેય પીવાનો પ્રશ્ન નહીં રહે, પીવાનો પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની ગયો. આનાથી તમે બધા ખુશ છો? આ તમારી નજર સામે ટાઉન હોલ છે. રાજા સાહેબ વખત તો ટાઉન હોલ હતો, એ નવો બની ગયો, એનાથી તમે બધા ખુશ છો? ભગવત ગાર્ડન તમે હાલતા ચાલતા દિવસમાં 10 વાર જોતા હશો કે ગંદકી હતી અને એક ફરવાનું સ્થળ થઈ ગયું, એનાથી તમે બધા ખુશ છો? નળ સે જલ યોજના આ ગામમાં આવી ગઈ છે, એનું કામ ચાલુ થઈ ગયું છે. 31 કરોડના ખર્ચે ઘરે ઘરે નળ આવે, શુદ્ધ પાણી આવે, ફિલ્ટર પાણી આવે, આનાથી તમે બધા ખુશ છો? નવી સોસાયટીમાં આવતા અમુક વર્ષની અંદર બધી જ સોસાયટી જેમ શેર મઢાઈ ગયું એમ નવી સોસાયટી રોડ રસ્તા ગટર પાણીથી સંપૂર્ણ સુવિધાબદ્ધ થઈ જાય, આનાથી તમે બધા રાજી છો? મને લાગે છે ગૌડી મોટી સંખ્યામાં જો ટપ ટપ કરી નાખે ને એટલે બાવભાઈનો ને અલ્પેશનો જે સંકલ્પ હતો ને 51+માં આજે આપણે બેઠા છીએ. તમારા બધા ના વિશ્વાસથી હું એવું કહું છું કે આપણે અહીંયા બેઠા છીએ, છતાં આપણે વેમમાં નથી રહેવું, ચૂંટણીને આપણે નથી સમજવી. તમે બધા જે રીતે મને સહકાર આપો છો એના માટે હું હૃદયપૂર્વક તમારો બધાનો આભાર માનું છું. આ ગોંડલને આપણે દિવસે દિવસે આગળ વધારવાનું છે, કોઈને ઊની આંચ નહીં આવવા દઉં એની હું તમને ખાતરી આપું છું. તમે 25 વર્ષ આજે આપણા પૂરા થાય છે. ભારતીય જનતા પાર્ટીએ પણ મને 6ઠી ટિકિટ આપી, હું ભારતીય જનતા પાર્ટીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મને 6ઠી વાર ટિકિટ આપી, તમે મને આ પૂરું થાય એટલે 30 વર્ષ થાય જુઓ કહેવાય. તમારા બધાને હું હૃદયપૂર્વક સલામ કરું છું. ભાઈ 3 દશકા થાય, દશકાની કહેવત છે, પણ 3 દશકા મારા પરિવારના થાય, મારા પાયામાં તમે બધા છો, તમને બધાને હું હૃદયપૂર્વક વંદન કરું છું. આવતા દિવસોમાં ગોંડલને કાંઈ નહીં ઘટવા દઉં એની હું તમને છાતી ઠોકીને ખાતરી આપું છું. તમે મને કાંઈ નથી ઘટવા દેવાના એની મને ખાતરી છે. તમારા બધાનો મેં ખૂબ ટાઈમ લીધો એના માટે હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું. 1 તારીખે આપણું મતદાન વધુ વધુ થઈ જાય એના માટે હું તમને બધાને જવાબદારી સોંપું છું. આપ સૌનો આભાર.